नमस्कार। श्रीमद भगवद गीता नु अध्ययन आपणे करी रह्या छीए, शीखी रह्या छीए। अर्जुन विषाद योग छे जे अध्याय पहेलो, एनी आपणे शरूआत करी छे। त्रण श्लोक आपणे लीधा छे जेनी अंदर शरूआत धृतराष्ट्रथी थाय छे। धृतराष्ट्र उवाच, धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सव मामकाः पांडवाश्चैव किम कुर्वत संजय। संजय उवाच, दृष्टा तु पांडवा नीकं युधं दुर्योधनस्तदा आचार्य मुख संगम्य राजा वचनम अब्रवीत। पश्यतां पांडुपुत्राणां आचार्यं महती चमूं युधं द्रुपदपुत्रेण तव शिष्येण धीमता। कि धृतराष्ट्रे संजयने पूछ्यु हतुं के धर्मक्षेत्र एवा कुरुक्षेत्रमां भेगा थईने मारा अने पांडुना पुत्रोए शुं कर्युं। तो संजय जवाब आपे छे के आखी पांडवोनी सेना ज्यारे जोई त्यारे दुर्योधन गया द्रोणाचार्यनी पासे अने आचार्य द्रोणाचार्यनी पासे जईने कह्युं के जुओ, आ व्यूहमां रचायेली तमारा शिष्ये गोठवेली पांडवोनी आ सेनाने तमे जोई लो। आ ज्यारे आ वात कही एना पछी द्रोणाचार्यने ए आगळ वात कही रह्या छे दुर्योधन। दुर्योधन आगळ वात कहेता शुं कहे छे तो एनी अंदर 4, 5, 6, 7, 8, 9 अने 10 ऑलमोस्ट त्यां सुधीनी वातो एवी छे आ 10 श्लोक सुधीनी के ज्यां महाभारतमां कया कया योद्धाओ छे, ए लोकोनी कई ताकात छे, दरेक योद्धानी कोई स्ट्रेंथ छे तो कोई वीकनेस छे। वीकनेस विशे वात नथी करी पण एमनी शुं शक्ति छे, पांडवो पासे केटली शक्ति छे योद्धाओना नाम अने ए बधाथी अने कौरवोनी पासे केटली शक्ति छे तो एनुं विवरण दुर्योधन करी रह्या छे द्रोणाचार्यने। અને એટલે જ આપણે આજે આમ જોવા જઈએ તો એકસાથે બધાના નામ લઈ લેવા જોઈએ, પણ આપણે એક એક શ્લોક પ્રમાણે જઈ રહ્યા છીએ। તો એનું કારણ એ છે કે એની અંદર કોઈ એક એવા મહારથી હોય કે જેના વિશે આપણે ન જાણતા હોય અથવા નામ પણ મોટાભાગે નથી સાંભળ્યું, કેમ કે મહાભારત કે ગીતા મોટાભાગે સિરિયલમાં લોકોએ જોઈ છે, એને વાંચ્યું નથી બધાએ, અને એટલે જ આપણે એને એકદમ સંક્ષિપ્તમાં ટુકડાઓમાં લઈશું। મહાભારતનો ચોથો શ્લોક છે, અત્ર શૂરા મહેશવાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ। દુર્યોધન આ કહી રહ્યા છે, તો આ એક લાંબો છે પણ એનું હું તમને ટૂંકમાં ભાષાંતર કરીને કહું તો આ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા મોટા શૂરવીર ધનુર્ધારીઓ છે, તો મહારથી યુયુધાન છે, વિરાટશ્ચ દ્રુપદશ્ચ એટલે કે વિરાટ અને દ્રુપદ જેવા મહારથીઓ છે। હવે આપણે ભીમ અને અર્જુન વિશે જાણીએ છીએ, એમની ધનુર્વિદ્યા વિશે પણ જાણીએ છીએ, ભીમને પણ આમાં ધનુર્ધારી કહ્યો છે, રાજા વિરાટ વિશે પણ થોડું ઘણું આપણે જાણીએ છીએ, દ્રુપદ વિશે પણ જાણીએ છીએ, અને દ્રુપદની આપણે થોડી ઘણી વાત ગયા એપિસોડમાં કરી પણ છે। હવે યુયુધાન નામ શબ્દ નહીં સાંભળ્યું હોય તમે બધાએ, તો આજે ટૂંકમાં આપણે આ જે શ્લોક સમજીએ એનું ભાષાંતર શ્લોક એ તો આપણે સાંભળી લીધું, પણ હવે યુયુધાન વિશે થોડું સમજીએ। યુયુધાન કદાચ તમે ન સાંભળ્યું હોય પણ તમે સાત્યકી સાંભળ્યું હશે, તો સાત્યકીનું જ નામ છે યુયુધાન। સાત્યકી યુયુધાન એ યાદવ વંશના, યાદવ પરંપરાના ખૂબ મહાન લડવૈયા રહ્યા છે, યોદ્ધા રહ્યા છે, અને સાત્યકી એ યદુવંશની સેના સાથે જોડાયેલા છે। શ્રી કૃષ્ણ ભગવાનની જે નારાયણી સેના હતી એમાં પણ હતા, અને પાંડવોની જે અક્ષોહણી સેના હતી, સાત અક્ષોહણી સેના, તો એના પણ એ કમાન્ડર રહ્યા છે, અને એટલે જ યુયુધાન ખૂબ જ મહાન યોદ્ધા ગણાય છે। યુયુધાને મહાભારતના 18 દિવસ ચાલેલા, મહાભારતમાં અલગ અલગ દિવસ કેટલાય લોકોની સાથે યુદ્ધ કર્યું છે, જેમાં એમણે શકુની સાથે યુદ્ધ કર્યું, કર્ણ સાથે યુદ્ધ કર્યું, દ્રોણાચાર્ય સાથે યુદ્ધ કર્યું, અને દરેકને પરાસ્ત કર્યા, અને એટલે જ આપણે જેના નામ સાંભળ્યા છે એટલે કે શકુની, કર્ણ, દ્રોણાચાર્ય, કે જે સૌથી મોટી તાકાત છે કૌરવોની, એમને પણ એમણે પરાસ્ત કરેલા છે। યુયુધાનનું નામ ભીમ, અર્જુન, વિરાટ અને દ્રુપદની સાથે જ દુર્યોધન લે છે, યુયુધાનનું નામ પહેલા 5 યોદ્ધામાં લે છે, તો એનો મતલબ કે દુર્યોધનને પણ ખબર છે કે સાત્યકી કેટલા મોટા યોદ્ધા છે। બીજું એક કન્ફ્યુઝન એ થાય આપણને કે શ્રી કૃષ્ણની નારાયણી સેના છે એ તો કૌરવોની બાજુ હતી, તો પછી નારાયણી સેનાના એક યોદ્ધા, યાદવ વંશના એક યોદ્ધા કેમ કૌરવ પાંડવોની બાજુ છે? તો એનું કારણ એ છે કે સાત્યકીના ગુરુ રહ્યા છે અર્જુન, અર્જુનના શિષ્ય હતા સાત્યકી, અને એટલે જ સાત્યકીએ પાંડવોની સાથે જવાનું પસંદ કર્યું। બીજું એક કારણ પણ એ હતું કે શ્રી કૃષ્ણ જ્યારે શાંતિના દૂત બનીને ગયા હતા હસ્તિનાપુરની સભામાં, અને હસ્તિનાપુરની સભામાં એમનું અપમાન કરવામાં આવ્યું, જો તમારે હસ્તિનાપુરની સભાનો એ પ્રસંગ વાંચવો હોય કે સમજવો હોય કે મહાભારતને સમજવી હોય તો અદ્ભુત રીતે રામધારીસિંહ દિનકરે એને બહુ સારી રીતે વર્ણવ્યું છે, અને એની અંદર માનવ જીવનને પણ સરસ રીતે વર્ણવી લીધું છે, જે કવિતા છે હા હા દુર્યોધન બાંધ મુજે, તો એ જે છે, જબ નાશ મનુજ પર છાતા હૈ પહેલે વિવેક મર જાતા હૈ,
તો એ એમાં પ્રસંગ સરસ રીતે વર્ણવ્યો છે આપ. અને હસ્તિનાપુરની એ સભામાં શ્રી કૃષ્ણનું જ્યારે અપમાન થાય છે, શ્રી કૃષ્ણની સાથે એવો વ્યવહાર કરવામાં આવે છે, શ્રી કૃષ્ણ જ્યારે કન્વિન્સ કરે છે કૌરવોની સભામાં બધાને જ કે યુદ્ધ કોઈના હિતમાં નથી, આ યુદ્ધ ટાળવું જોઈએ, સગા એકબીજાને મારશે, બધું જ બરબાદ થઈ જશે, તો કોને શું મળવાનું છે, છતાંય કોઈ સમજતું નથી. અને ઉપરથી દુર્યોધન ફૂંકાર કરીને કહે છે કે જાઓ બાંધ, હરીને બાંધવાનું કહે છે. અને આ બધી જ ઘટનાઓ, અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન વિશ્વરૂપ સ્વરૂપ ધારણ કરી દે છે, તો આ બધી જ ઘટનાઓમાં સાત્યકી સાક્ષી રહ્યા હોય છે. અને જેવી જે સભા પૂરી થાય છે, શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળીને વિદુરના ઘરે જાય છે, તાંદુલજાની ભાજી ખાય છે. અને વિદુરના પ્રેમનું આજે પણ આપણે ઉદાહરણ આપીએ છીએ, ભક્તિનું ઉદાહરણ આપીએ છીએ. અને યુગો પ્રમાણે થયેલા મહાત્માઓમાં દ્વાપર યુગના મહાત્મા વિદુર ગણાય છે. તો એવા વિદુરના ઘરે શ્રી કૃષ્ણ જાય છે અને ત્યારે સાત્યકી નક્કી કરી દે છે કે હું પાંડવોની બાજુ રહીશ. સાત્યકી અને બીજું એક નામ આપણે આગળ આવવાનું છે, એ નામ કૌરવોની બાજુથી લડી રહેલી નારાયણી સેનાના એક યોદ્ધાનું આવવાનું છે. અને આ જ બે એવા યોદ્ધાઓ હતા કે જેની વચ્ચે પછી છેલ્લે જ્યારે ગાંધારીનો શ્રી કૃષ્ણને શાપ મળે છે કે તમારા યદુવંશનો નાશ થઈ જશે, અને કેવી રીતે પ્રભાસના કિનારે યાદવો એકબીજાની સાથે લડીને મરે છે, તો એની અંદર સાત્યકી પણ એક મુખ્ય પાત્રમાંથી એક હતા. તો દુર્યોધન એટલે સાત્યકી, આ મહારથી વિશે બહુ જ ઓછા લોકો જાણે છે. હવે આગળ પછીના જે શ્લોક છે એની અંદર મહારથીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આજનો આપણો શ્લોક હતો, અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ય દ્રુપદશ્ય મહારથ. એટલે આ ચોથો શ્લોક છે, એના પછીના બાકીના શ્લોકમાં પણ આ રીતે મહારથીઓની વાત કરવામાં આવી છે. દ્રુપદ કે વિરાટ વિશે મેં તમને બહુ જ ડિટેલમાં નથી કહ્યું, એવી અપેક્ષા સાથે કે તમે જાણતા હશો, અને એક વિડીયો આપણે બહુ લાંબો પણ નથી કરવાનો. એટલે પણ યુયુધાન વિશે બહુ જ ઓછા લોકો જાણે છે, અને એટલે જ યુયુધાન વિશેની આ માહિતી તમારા સુધી. આવતીકાલે ફરીથી મળીશું ગીતાજીના પહેલા અધ્યાય અર્જુન વિષાદ યોગના પાંચમા શ્લોક સાથે. નમસ્કાર.